नमस्ते विद्यार्थी मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय पर्यावरण अंदर पाठ 13 पहाड़ी रहेठाण विषय अभ्यास करीशुं। अहीं एक मुसाफर की बात करेली छे। पाठ 13 नी अंदर एक गौरव जानी करीने मुसाफर छे, ए मुसाफरनी अहींया बात करेली छे कि हूँ छू गौरव जानी अने आ छे लोनर, मारी मोटरसाइकल अने मारी मित्र। आ लोनर ए एमनी मोटरसाइकलनुं नाम छे, एमनो ए मित्र छे। अंग्रेजीमां लोनरनो अर्थ थाय एकलो रहेवावाळो। अंग्रेजीनी अंदर लोनरनो अर्थ शुं थाय मित्रो? तो एकलो रहेवावाळो। आ बधाए याद राखवानुं छे कि लोनरनो अर्थ शुं थाय? तो एकलो रहेवावाळो। परंतु मारी मोटरसाइकल एकली नथी, हूँ दररोज तेनी साथे ज रहूं छूं। पण आ गौरवजानी शुं कहे छे कि मारी मोटरसाइकल एकली नथी, हूँ दररोज एनी साथे ज रहूं छूं। અમે બંને જણ મુંબઈથી ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ। અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે। કોને કોને? લોનર ગૌરવ જાની અને એમનો ખાસ મિત્ર એટલે કે એમની મોટરસાઇકલ લોનર એ કોલાહલવાળી શેરીઓ અને ઊંચી ઊંચી ઇમારતોમાંથી બહાર નીકળવાની તક શોધતા રહે છે અને એ સુંદર આપણા દેશના વિવિધ સુંદર પ્રદેશોમાં ફરવાનો શોખ છે। આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા સ્તરો પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ। એ મોટરસાઇકલ સાથે કઈ કઈ દુનિયાની સૌથી જે ઊંચાઈ પર આવેલા સ્તરો છે એના વિશેની એક અદ્ભુત વાર્તા સંભળાવશે। તો સૌથી પહેલાં એમની મારી પૂર્વ તૈયારી, એટલે કે એ જ્યારે મોટરસાઇકલ સાથે ઊંચાઈના સ્થળો પર ફરવા જાય છે ત્યારે એ શું શું પૂર્વ તૈયારી, શું શું તૈયારી કરીને જાય છે? તો મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી। એમની યાત્રા કેટલી હતી? 2 મહિનાની, એટલે કે 60 દિવસની। એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાઇકલ પર બાંધીને। મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો। હવે 2 મહિનાનો સામાન એ પણ મોટરસાઇકલ ઉપર લઈને જવાનો હતો, એટલે એમણે ખૂબ વિચારી અને એમનો સામાન એકઠો કર્યો। રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ એમણે એમની સાથે લીધી। ગૌરવજાની એમની સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા? તો સામાનની અંદર એ રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ, એ સિવાય તેઓ કેમેરો અને પેટ્રોલ ભરવા માટેના વધારાના કેન પણ લીધા હતા। કેનની અંદર એમણે વધારાનું પેટ્રોલ લીધું હતું। હું મુંબઈથી નીકળ્યો, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા। ગૌરવજાની મુંબઈથી નીકળી ક્યાંથી ક્યાં પહોંચ્યા? તો ગૌરવજાની મુંબઈથી નીકળી મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના શહેરોમાંથી પસાર થઈને ક્યાં પહોંચ્યા? દિલ્હી પહોંચ્યા। મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા। એમને મુંબઈથી દિલ્હી સુધીનું 1400 કિલોમીટરનું અંતર કાપતા 3 દિવસ લાગ્યા। મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું। આવા જ એક પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો। એમને એમ હતું કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પણ દિલ્હીમાં કંઈ નવું જોવા મળ્યું નહીં, મુંબઈનું જેમ જ ત્યાં જોવા મળ્યું, જેના કારણે આવા શહેરો એટલે કે ભીડભાડવાળા શહેરો જોઈ અને થાકી ગયા હતા। એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો। એક જ પ્રકારના ઘર એટલે કે સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનાવેલા ઘર જોઈને કંટાળી ગયા હતા।
હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. હવે એમની મુસાફરી આગળ વધારે છે. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. બસ એવા જ એમને એક પુસ્તકમાં વાંચ્યું હતું કે એમને ઢાળવાળી છત હોય, લાકડાના બનેલા ઘર હોય અને બરફથી ઢંકાયેલા ઘર હોય, એવા ઘર જોવાની એમને બહુ ઉત્સુકતા હતી. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. જે જે સામાન ખૂટતો હતો એ એમને દિલ્હીથી લીધો અને એ ભરી અને આગળ વધ્યા. સતત બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યા અને સતત બે દિવસની મુસાફરી પછી એ મનાલી પહોંચ્યા. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. એમને ક્યાં જવાનું હતું? જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પસાર થઈને લદ્દાખની અંદર આવેલા લેહ સુધી જવાનું હતું. શોધી કાઢો. આપણે જે ઉપર વાંચ્યું એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ શોધવાના છે કે નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધીની મુસાફરી કરતાં કયા રાજ્યોમાંથી પસાર થવાય છે. તો મુંબઈથી કાશ્મીર સુધીની મુસાફરીમાં આપણે જોયું કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાંથી પસાર થવાય છે. ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગર, રાજધાનીના નામ શોધો. તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? તો ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે રસ્તામાં આવેલા રાજ્યો અને એના પાટનગર, દાખલા તરીકે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની પાટનગર કયું? તો મુંબઈ. ગુજરાતનું પાટનગર તો ગાંધીનગર. રાજસ્થાનનું પાટનગર તો જયપુર. હરિયાણાનું પાટનગર તો ચંદીગઢ. દિલ્હીનું પાટનગર દિલ્હી. હિમાચલ પ્રદેશનું પાટનગર તો શિમલા. અને જમ્મુ કાશ્મીરનું પાટનગર તો શ્રીનગર. તેમના રસ્તામાં જયપુર અને દિલ્હી મોટા શહેરો હતા. કયા બે? જયપુર અને દિલ્હી. જયપુર અને દિલ્હી એ બે મોટા શહેરો હતા. મનાલી એક પ્રદેશ છે જે પહાડી વિસ્તાર છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી એક પહાડી વિસ્તાર છે જે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. કયા? હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ છે. હવે ગૌરવ જાની કહે છે કે મારું નવું ઘર, આ એમનું જે તંબુ બાંધેલું તમે જે જુઓ છો એ એમનું નવું ઘર. હું અને મારી લોનર એટલે કે એમની મોટરસાઇકલ દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ, મારા નાનકડા નાઇનોલના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. લોનરની ફક્ત શું ઈચ્છા હતી? કે એમને પેટ ભરીને જમવાનું જોઈતું હતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ જોઈતું હતું. અને એમનું બનાવેલું નાનકડું નાઇનોલનું તંબુની અંદર એટલી જ જગ્યા હતી કે એ પોતે અંદર સૂઈ શકતા. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી એટલે કે બહાર જ ઊભી રહેતી. અને એમની આ મોટરસાઇકલ એ તંબુની બહાર જ ઊભી રહેતી હતી, કેમ કે તંબુ એટલું મોટું નહોતું કે મોટરસાઇકલને અંદર લઈ જવાય. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓનો અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. પક્ષીઓના અવાજથી એમની આંખ ઉઘડતી અને એ સૂર્યોદય જોતા. ચલો, આપણે જે વાંચ્યું એના આધારે તમારે કહેવાનું છે કે તમે ક્યારે તંબુમાં રહ્યા છો, ક્યાં, તે કેવું હતું. તો અહીંયા દરેક વિદ્યાર્થીનો જવાબ અલગ અલગ રહેશે. હા, કેટલાક તંબુમાં રોકાયા હશે. અહીંયા એક વિદ્યાર્થી કહે છે કે મારા કાકા એકવાર માઉન્ટ આબુની ટ્રેનિંગ માટે ગયા હતા ત્યારે હું અને મારા પપ્પા એમને મળવા ગયેલા ત્યારે એક દિવસ અમે તંબુમાં રોકાયા હતા. તે ખાસ ઊંચો ન હતો,
बहार ठंडी पड़ती थी पण अंदर हूंफाळू वातावरण हतुं। तो आ प्रश्नों जवाब दरेक विद्यार्थी माटे अलग अलग रहेशे। कोई रोकाया हशे, कोई नहीं पण रोकाया हो। कल्पना करो, तमारे नाना तंबूमां बे दिवस एकला रहेवानुं होय अने साथे मात्र 10 वस्तुओ लई जई शकाय तेवी 10 वस्तुओनी यादी बनावो। तो आपणे कई कई वस्तुओ लई जईशुं? पूरतो नास्तो, वॉटर बेग पाणी पीवा माटे, शेतरंजी पाथरवा माटे लई जईशुं, चादर लई जईशुं ओढ़वा, लाकड़ी, टूथब्रश, मोबाइल, टॉर्च, बूट मोजा अने एक जोड़ी कपड़ा, आटलू आपणे लई जईशुं। તમે કેટલાક પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર દોરો। તમે બંગલો જોયો હશે, કાચું ઘર માટીમાંથી બનાવેલું જોયું હશે, ફ્લેટ જોયા હશે, નાળિયેરવાળું ઘર જોયું છે, નાળિયેરની જે કાસલીમાંથી બનાવેલું હોય છે, છાપરું જોયું હશે જે ઘાસમાંથી બનાવેલું હોય છે, તંબુ જોયું હશે વગેરે, એવા જુદા જુદા પ્રકારના ઘર જોયા હશે। હવે ઠંડુ રણ વિશેની વાત કરે છે ગૌરવજાની કે છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા, જે લદ્દાખની અંદર આવેલું છે। પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય છે, તે જોયું। કેવું? તો સૌથી ઊંચું, સૂકું અને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય છે, તે ગૌરવ જાનીએ જોયું। લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે। લદ્દાખની અંદર શું છે? તો ઊંચા બરફોથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો જોવા મળે છે। લેહમાં મારી જાતને સુંદર સફેદ ગોરાવાળી ગલીઓમાં જોઈ હું વાહન ધીમું ચલાવતો હતો। મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું। તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય। એમની પાછળ જે બાળકો આવતા હતા એ શું બોલતા હતા? ઝૂલે ઝૂલે, અને એનો મતલબ શું થાય? ઝૂલે ઝૂલેનો મતલબ શું થાય? તો સુસ્વાગતમ સુસ્વાગતમ। તેઓ મારી લોનરને જોઈને આશ્ચર્યચકિત હતા, એ મારી મોટરસાઇકલને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા। દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું, અને જે બાળકો એમની પાછળ આવતા હતા એટલા આશ્ચર્યચકિત થયા એમની લોનરને જોઈ, અને દરેક જે બાળક હતું એ બાળક લોનરને પોતાના ઘરે લઈ જવા માગતા હતા। તાસીના ઘરે લોનર જાય છે, કોના? તાસીના ઘરે। તાસી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો। તાસી એને ખેંચી અને એના ઘરે લઈ જાય છે ગૌરવજાનીને। તેનું ઘર બે માળનું હતું, ઘર પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલા હતા। એમનું ઘર બે માળનું હતું પણ પથ્થરોથી બનેલું, એક પથ્થરની ઉપર બીજો પથ્થર મૂકી અને ઘર બનાવેલું હતું। દિવાલો ગોરા અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી, ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું। તાસીનું ઘર અંદરથી કેવું લાગતું હતું? તો તબેલા જેવું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો, અને એની અંદર શું સંગ્રહેલું હતું? તો ઘાસ। અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા, એના ઘરમાં લાકડાનો દાદર હતો, એના ઉપર ચડી અને પહેલા માળે પહોંચ્યા। આ તે જગ્યા જ્યાં અમે રમીએ છીએ, તાસીએ સમજાવ્યું, આ એવી જગ્યા છે કે અમે જ્યાં રમીએ છીએ। સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે। તાસીના ઘરનો જે નીચેનો માળ હતો ત્યાં પશુઓને બાંધતા હતા અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરતા હતા, અને એ લોકો ક્યાં રહેતા હતા? તો ઉપરના માળે। જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ, અને જ્યારે બહુ ઠંડી પડે ત્યારે એ લોકો પણ નીચેના માળે જતા રહે છે। મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી, નીચેના માળે બારીઓ હતી નહીં। છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા, ઘરને મજબૂત બનાવવા માટે જે ઝાડનું જે થડ હોય એનો ઉપયોગ કરી અને બનાવેલા હતા। પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો। શું નજારો હતો! એના છાપરેથી જોતા એમને નજારો ખૂબ જ ગમ્યો કે હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો। એ આજુબાજુના બધા જ મકાનો એક સરખા, એટલે કે છાપરા એક સરખા જ હતા। કેટલાક પર લાલ મરચા સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા। એમના છાપરા પર શું સૂકવેલું હતું? તો લાલ મરચાં સૂકાતા, કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવેલી હતી।
તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવતા હતા. ટૂંકમાં દરેક મકાનની છત ખાલી નહોતી, દરેક ઉપર ખાવાના એટલે કે અનાજ, કઠોળ કે કંઈક ના કંઈક કે ફળ કંઈક ના કંઈક સૂકવેલું હતું. આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તાસી કહે છે કે આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તાસીએ કહ્યું, ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. જ્યારે ઉનાળો હોય ત્યારે અમે ફળો અને શાકભાજીને સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. કેમ? તો શિયાળામાં ત્યાં ખૂબ જ ઠંડી પડતી હોય છે, જેના કારણે ત્યાં બરફ બહુ પડે છે, અને એટલા માટે એ લોકો ઉનાળાની અંદર શું કરે છે, ફળો અને શાકભાજી સૂકવીને ભેગા કરે છે. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. જ્યારે બરફ પડે છે એ દરમિયાન એમને ફળો અને શાકભાજી મળતા નથી. હું ત્યાં ત્યાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. એ ઘરને નિહાળતા હતા અને એ પ્રમાણે જોતા હતા કે લાકડાનું તળિયું અને જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. હવે એના આધારે કેટલાક પ્રશ્ન છે કે શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? કેમ? તો શિયાળાની અંદર જ્યારે બહુ ઠંડી પડે છે ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેઓ નીચેના માળે આવીને રહે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો આપણા ઘરનું જે છત હોય, ધાબું હોય એટલે કે અગાસી હોય, એ ધાબાનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ, ધાબા પર ઘણીવાર અનાજ સૂકવીએ, પાપડ સૂકવીએ, કપડાં સૂકવીએ, ગાદલા સૂકવીએ, બરાબર, ગાદલા નાખીએ છીએ તપાડવા માટે. ઉનાળામાં આપણે ત્યાં રાત્રે ધાબા પર સૂવા જઈએ છીએ. આવી રીતે આપણે આપણા ધાબાની જે છત હોય, છાપરું હોય, એનો ઉપયોગ કરીએ છીએ. દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો. હવે ઉપર ચડવાનું હતું ઊંચાઈ ઉપર, એટલે લોનર એટલે કે મોટરસાયકલ માટે એ સમય મુશ્કેલ હતો, કારણ કે રસ્તાઓ વાંકા ચૂંકા, સાંકડા અને પથરાણ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટરની ઊંચાઈએ હતી. કેટલી ઊંચાઈએ? જ્યારે એ ચાંગથાંગના પથરાળ મેદાનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ આવેલું છે? 5000 મીટર ઊંચાઈ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. હવે જમીન કરતાં એ 5000 મીટરની ઊંચાઈ હોય એટલે ત્યાં આપણે પૂરતા પ્રમાણમાં શ્વાસ લઈ શકીએ નહીં, કેમ કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ એમ હવા પાતળી બનતી જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. એ ઘણા દિવસો સુધી તો એવા વિસ્તારમાં ફરતા રહ્યા કે જ્યાં એક પણ માણસ જોવા મળ્યો નહીં. પેટ્રોલ પંપ અને મિકેનિકલ પણ ન હતા. ત્યાં પેટ્રોલ પંપ પણ નહોતા અને મિકેનિકલ, કે એમનું જે લોનાર છે, બાઇક બગડે તો એને સર્વિસ કરાવવા માટે પણ ત્યાં કોઈ મિકેનિકલ હતો નહીં. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. ફક્ત ચોખ્ખું આકાશ અને આજુબાજુ સુંદર તળાવો જ હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. એમને ઘણા દિવસો પછી જમીન ઉપર ઘાસ ઉગેલું જોવા મળ્યું અને એ ઘાસ ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે. એમને તંબુ જોઈ અને એવું થયું કે ત્યાં કોણ રહેતું હશે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે, અને જો કોઈ રહેતું હોય તો તેઓ આટલા દૂરના સ્થળે શું કરે છે. હવે આપણે જે માહિતી વાંચી એના આધારે કેટલાક પ્રશ્ન આપેલા છે, શોધી કાઢો. તો આ પ્રશ્નનો જવાબ મેળવવા
આપણે પ્રયત્ન કરીએ કે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે. તો મિત્રો આપણે શું લખીશું અહીંયા કે હું મારા પરિવાર સાથે અમદાવાદમાં રહું છું તે દરિયાની સપાટીથી આશરે 150 મીટર જેટલી ઊંચાઈએ છે. ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? તો ગૌરવ જાની લેહ પર હતા, લદ્દાખની અંદર આવેલા લેહ પર હતા ત્યારે આમ કહ્યું હતું. લેહ એ હિમાલયના પર્વતમાં આશરે 5000 મીટર ઊંચાઈએ આવેલું છે. આટલી ઊંચાઈએ હવા ખૂબ પાતળી હોય છે, તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે. ત્રીજો પ્રશ્ન કે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં? તો અહીંયા દરેક વિદ્યાર્થીનો પ્રશ્નનો જવાબ અલગ અલગ રહેશે. તો હું મારા પરિવાર સાથે આબુ ફરવા ગયો હતો, તે 1 માઇલ ઊંચાઈ પર આવેલો પર્વત છે. ઉનાળામાં પણ ત્યાં ઠંડી અનુભવાય છે, એટલી ઊંચાઈ પર આવેલો છે કે આપણે ઉનાળામાં જઈએ તો પણ ત્યાં આપણને ઠંડીનો અનુભવ થાય છે. તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? તો આબુ દરિયાની સપાટીથી આશરે 1500 મીટર જેટલો ઊંચો છે, ત્યાં આપણને શ્વાસ લેવામાં જરાય તકલીફ પડતી નથી. તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યાએ હતી? તમારામાંથી દરેક વિદ્યાર્થી અલગ અલગ જગ્યાએ ગયો હશે, બરાબર. કોઈ ગિરનાર ગયો હશે પ્રવાસની અંદર, કોઈ પાવાગઢ, ગબ્બર જેવા પર્વત ચડ્યા છે, પછી આબુ ગયા હશે, આબુ પર આવેલ ગુરુ શિખર. આમ બધા વધારે ઊંચાઈ પર આવેલી જગ્યા તો ટૂંકમાં દરેક વિદ્યાર્થીએ જોઈ જ હશે. હવે ચાંગપ્પા વિશેનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. બધાને જય સ્વામિનારાયણ.